राज्य सरकार द्वारा ताजेतरमां गुजरातनी तमाम गौशाळा अने पांजरापोळमां करोड़ों रूपियानी सहाय जाहेरात करी हती, परंतु हजु सुधी पण एक पण गौशाळा अने पांजरापोळमां सरकार द्वारा सहाय मळी नथी। तेथी राज्यभरमां चालती पांजरापोळ अने गौशाळा मृतपाया स्थितिमां मुकाई जाय तेवी परिस्थितिमां छे, माटे जल्दीथी जल्दी सहाय मळे तेवी आशा सूरतना पांजरापोळना संचालको राखी रह्या छे। कोरोना काळ बाद पांजरापोळ जाणे निसहाय स्थितिमां मुकाई गई छे। नवा पशुओ तो ठीक, परंतु जे पशुओ हाल तेमनी पासे छे तेमने पण योग्य रीते सार संभाळ राखवानी मुश्केली ऊभी થઈ રહી છે। રોજનો એક નાના મોટા પશુ 150 રૂપિયા 100 થી 150 સુધીનો ખર્ચ થાય છે। સુરત પાંજરાપોળ 100 વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે। સુરત શહેરના પાંજરાપોળ અંદાજે 10,300 જેટલા પશુઓ છે। એક મહિનાના પાંજરાપોળનો ખર્ચ 12 લાખ રૂપિયા છે। એક વર્ષનો ખર્ચ 3.35 કરોડની આસપાસ થાય છે, જેની સામે હાલ સરકારની જો કોઈ આર્થિક સહાય ન મળે તો કયા પ્રકારની સ્થિતિ ઊભી થાય તે સમજી શકાય છે। બીજી તરફ એક અંદાજ મુજબ લાખો રૂપિયાનું જે દાન આવતું હતું તે હવે મળી રહ્યું નથી। રાજ્યમાં સુરત શહેર તમામ જિલ્લાઓની અંદર પાંજરાપોળ અને ગૌશાળાની લાખોની સંખ્યામાં પશુધન છે, પરંતુ તેમનું સર્વધન હવે ખૂબ મુશ્કેલ થઈ ગયું છે। જે પ્રકારની મોંઘવારી માજા મૂકી છે તે જોતા પાંજરાપોળ સંચાલકો અને ગૌશાળાના સંચાલકો દ્વારા પશુઓનું જતન કરાવવું હવે પોષાય તેમ રહ્યું નથી। પેટ્રોલ ડીઝલના ભાવને કારણે ઘાસચારો, પશુદાણા સહિતની જરૂરિયાત સામગ્રીઓને ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે, જેને કારણે આર્થિક બોજો ઊભો થઈ રહ્યો છે। પાંજરાપોળ પાસે આવકનો ખૂબ ઓછા સાધનો છે, તેની સામે પશુધનની સંખ્યા સતત વધી રહી છે।